સાધુ પિતાને દુઃખદેવાને સીમંત શાને આવ્યું રે આવી એક કાવ્ય પંક્તિ જે આખ્યાનમાં છે અને કોઈ સ્ત્રી પોતાને આવનાર સીમંતને શાને આવ્યું રે એવું દુઃખ સાથે કે એ ગુજરાતી સમાજમાં શક્ય છે હા એક આખ્યાન કાવ્ય આપણું ગુજરાતી સાહિત્યનું ઉત્તમ આખ્યાન કાવ્ય મામેરુમાં આ એક કાવ્ય પંક્તિ આવે છે સાધુ પિતાને પિતા સાધુ છે બંને અર્થમાં સાધુ છે સજ્જન પણ છે અને તદ્દન સાધુ છે વૈરાગી છે આ સંસારી આ સંસારના માણસ જ નથી અને એ છે નરસિંહ મહેતા એમની દીકરી એને સીમંતનો પ્રસંગ છે અને ત્યારે એ દુઃખી થઈને કહે છે કે સાધુ પિતાને દુઃખ દેવાને સીમંત શાને આવ્યું રહે અને સીમંત આવ્યું છે અને સાધુ પિતાને દુઃખ પડવાનું છે આ ગુજરાતી સમાજની એક મોટી નબળી કડી અને આના રીત રિવાજની જે પરંપરા છે એનું એક જેને આપણે કહીએ એવું એક નબળું પાસું એ આ કવિતામાં આ કાવ્ય પંક્તિમાં દેખાય છે કે સ્ત્રી પાસે એના સાસરિયા અને સ્ત્રીના પિયરિયા પાસે એના સાસરિયા કેવી કેવી અપેક્ષાઓ રાખે છે સીધું દહેશ તો ન માગે પણ આખી જિંદગી કોઈક ને કોઈક પ્રસંગે કશુંક ને કશુંક દીકરીનો પિતા આપ્યા કરે આપ્યા કરે પહોંચ હોય કે ન હોય પણ આપ્યા કરે એવા બધા એવા રીત રિવાજોના બધા જાડા ગૂંથી રાખ્યા છે કે પિતા બિચારો મૂંઝાયેલો જ ફરે અને આપણે જાણીએ છીએ કે માનવ સમાજમાં સૌથી નજીકના પ્રેમ સંબંધો જો હોય તો એ છે મા દીકરાનો અને બાપ દીકરીનો માને જેટલો દીકરો વાલો હોય એ બીજું આ દુનિયામાં બીજું કોઈ જ વાલું ન હોય અને બાપને જેટલી દીકરી વાલી હોય એટલું આ દુનિયામાં બીજું કોઈ જ વાલું ન હોય મા દીકરીનો સંબંધ પણ બહુ નજીકનો છે આત્મીય છે તીવ્ર પ્રેમનો છે લાગણીનો છે પણ માં દીકરાનો પ્રેમ અને બાપ દીકરીનો પ્રેમ આ બે તો થવા નથી એટલે નરસિંહ મહેતા એટલે કથા કંઈક આવી છે પ્રેમાનંદે મામેરુમાં નરસિંહ મહેતાને જીવનની જે કથા છે એને લઈને એ સમાજ એવો એ સમયનો જે સમાજ છે પ્રેમાનંદના સમયનો જે સમાજ છે એ સમાજના કેટલાક કુરિવાજો એની હસી ઉડાડી છે એટલું જ નહીં પિતા અને પુત્રીના પ્રેમની પણ વાત કરી છે એટલું જ નહીં સૌથી વધારે તો ઈશ્વર શ્રદ્ધા એ કેવી અદ્ભુત ચીજ છે એ ઈશ્વર શ્રદ્ધાની વાત પણ એણે સમાજ સમક્ષ મૂકી છે એટલે કથા કંઈક આ રીતે ચાલે છે કે નરસિંહ મહેતા તો પહેલેથી જ વૈરાગી છે પણ પરણ્યા છે અને એમને પરણ્યા છે એટલે બે સંતાન પણ છે શામળશા એમનો દીકરો છે અને શામળદાસ એવું નામ પણ આપવામાં આવે છે અને કુંવરબાઈ એમની દીકરી છે ઈશ્વરનું કરવું તો પત્ની અને દીકરો બંને મૃત્યુ પામ્યા પણ મહેતાને નહીં એનો શોક હજી મહેતાને તો ઈશ્વરમાં શ્રદ્ધા છે કે ઈશ્વરે કર્યું તે સંસારા માટે ભલું થયું ભાગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ એ તો એને પણ બહુ હકારાત્મક રીતે લે છે કે આ બધી જંજાળમાંથી ભગવાને છોડવાનું નક્કી કર્યું હશે એટલે ભગવાને પોતાની પાસે આ બે જણાને બોલાવી લીધા અને ભાભીએ મેણા ટોણા માર્યા કે તમે કંઈ કરતા નથી ઘરમાં બેઠા બેઠા રોટલા ખાધા કરો છો અમારા અમારે માથે પડ્યા છો અને સંસાર માડીને બેઠા છો એટલે નરસિંહ ઉપડી ગયા મહાદેવની સેવા કરવા માટે અને મહાદેવના મંદિરમાં જઈ અને બેસી ગયા અને મહાદેવના મંદિરમાં બેસી ગયા ત્યાં એમને શ્રી વિષ્ણુના દર્શનનું વચન મળ્યું મહાદેવજી પ્રસન્ન થયા એમણે કહ્યું કે મારે તો વિષ્ણુની રાસલીલા જોવી છે આ વિષ્ણુની રાસલીલા એટલે બીજું કશું જ નહીં ઈશ્વરની લીલા આ સંસાર એ ઈશ્વરની રાસ લીલા છે લીલા છે આ વાત સુદામાચરિતમાં પણ કવિએ કહી છે અને અહીંયા પણ કહે છે આ જે લીલા છે એ લીલા એમના હૃદયનું દ્વાર ખુલી ગયું અને નરસિંહ મહેતા ગાય છે જાગીને જોવું તો જગત નહીં જુઓ જાગી ગયા નરસિંહ મહેતા આપણે બધા જાગી જઈએ છીએ સવારમાં પણ આપણે તો જાગીને જોઈએ તો બધું જગત દેખાય ચારે બાજુ ભીતો દેખાય ને બારીઓ દેખાય ને બારણા દેખાય ને અને સૌથી પહેલા તો ચાનો કપ દેખાય પણ નરસિંહ મહેતા કહે છે જાગીને જોવું તો જગત દિશે નહીં અહીંયા તો કશું જ છે નહીં હવે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આ બધું જ જે છે આ ચિત્ત ચૈતન્યની લીલા છે બધી હવે ખબર પડી ગઈ જાગી અંદરથી જાગી ગયું બધું જ્ઞાન એકદમ પ્રગટ થઈ ગયું અજ્ઞાન હટી ગયું અને જે અંધકાર હતો બધો તિમીર બધું જે હતું એ બધું તિમીર એ આ જાગવાને કારણે એકદમ દૂર થઈ ગયું અને ખબર પડી ગઈ કે આ બધું તો ઈશ્વરની લીલા છે આમાં તો આપણે નિમિત્ત માત્ર છીએ એટલે પત્નીનું અવસાન થયું દીકરાનું અવસાન થયું નરસિંહ મહેતાને કંઈ થયું નહીં અને ઘેર જઈને ઉલટું ભાભીને કહ્યું કે ભાભી તમારો ઉપકાર તમે બહુ સારું કર્યું એ કાવ્ય પંક્તિ જાણવા જેવી છે કે છે જય નમ્યા નિજ ભાભી કે રે પાયો જે ભાભી આ વઢકણી હતી અને આટલા મેણા ટોણા માર્યા હતા એને જય નમ્યા નીજ ભાભી કે રે પાયો અને કહ્યું શું કહ્યું શ્રી હરિહર મુજબને મળ્યા તે ભાભી તમારું પુણ્ય આ મને શ્રી હરિહર મળ્યા હરિ પણ મળ્યા અને હર પણ મળ્યા શંકર મારા પર પ્રસન્ન થયા અને શંકર પ્રસન્ન થયા એટલે વિષ્ણુનો રાસ દેખાડ્યો અને મને એકદમ જગાડી દીધો મને ખબર પડી ગઈ કે આ બધું તો તુચ્છ વસ્તુઓ છે તો આ નરસિંહ મહેતા અને પછી એ વખતે વિષ્ણુએ એમને એક વચન આપ્યું છે વિષ્ણુએ વચન આપ્યું છે કે દુઃખ વેળા સંભાળજે દુઃખ વેળા સંભાર જે હું ધાઈ આવીશ તત્કાળ વિષ્ણુએ કહ્યું છે કે મેં તને માત્ર દર્શન આપ્યા આ લીલા દેખાડી બધું તો બરાબર છે પણ દુઃખ વેળા સંભાર છે બહુ જ કટોકટીનો સમય આવી પડે જીવનમાં ત્યારે યાદ કરજે મને હમ હું ધાઈ આવીશ તત્કાળ હું તને મદદ કરવા આવી પહોંચીશ પણ કુંવરબાઈને તો આ બધી કંઈ ખબર નથી એટલે કુંવરભાઈ બિચારી દુખમાં પડી ગઈ છે કે આ સીમંત આવ્યું અને હવે આ બધા જ વ્યવહારો કરવા પડશે મારા પિતાજીને અને એ જમાનાના વ્યવહારો આ જમાનાથી ચાર ચાસણી ચડે એવા અને કુટુંબમાં બધાને કંઈક ને કંઈક વેચવું પડે તો કે મારા પિતાજી તો સાધુ છે એમની પાસે તો કંઈ છે નહીં કરતાલ વગાડે છે અને શંખ ફૂંકે છે અને ઈશ્વરનું ભજન કરે છે એમની પાસે શું હોય પણ છતાંય સાસુએ કહ્યું કે ના આ સારા સમાચાર છે આપણે તારા પિતાને આમંત્રણ આપવું જોઈએ એ પણ રાજી થાય કે મારી દીકરીને બાળક અવતરવાનું છે આપણે ત્યાં આપણા સમાજમાં બાળક સંતાન એ બહુ અગત્યની વસ્તુ છે એટલા માટે કે એ સંત તનો હતી એટલે આપણું જે સરખી રીતે આપણા વંશને આગળ વધારે છે અને જે માનવજાત છે એ માનવજાત જીવતી રહી છે એનું કારણ આ જ છે એટલે એની સાસુએ કહ્યું કુંવરબાઈને કે બેન તારા પિતા પણ રાજી થાય આપણે બોલાવીએ આપણી પાસે આપણે કંઈ બહુ મોટી અપેક્ષા નથી એમની પાસે જે કંઈ હોય તે ફૂલ લઈને ફૂલની પાંદડી લઈને આવે અને નરસિંહ મહેતાના જે વૈવાહી છે શ્રીરંગ મહેતો એ તો બહુ ઉમદા માણસ છે ઉદારચરિત છે એ કહે છે બહુ સરસ કહે છે કે આપણે તારા પિતાજીને કાગળ લખીએ કે આ તમારે માટે અમારે માટે અરખનો વિષય છે એટલે વૈવાયને આમંત્રણ આપે છે અને લખે છે કે અમારા તણો નહીં પાર તેથી તમ આવે પામ્યા લાખ ટંકા તમે માત્ર આવશો એથી જ અમને લાખ રૂપિયા મળી ગયા છે એમ અમે માનીશું અમે જાણીએ છીએ તમારી સ્થિતિ શું છે પણ તમે આવો અને આ અમારા હરખના અવસરની અંદર ભાગીદાર બનો સહભાગી બનો પત્ર લખે છે અને ખોખલે પંડે પત્ર જે આપ્યો મહેતાજીને હાથજી હા સરસ વર્ણન પ્રેમાનંદ કરે છે જે પંડ્યાજી છે ગૌર મહારાજ છે એ પત્ર લઈને જાય છે અને મહેતાજીના હાથમાં પત્ર મૂકે છે મહેતાએ તત્કાળ હમ આમંત્રણ મળ્યું એટલે તત્કાળ મહેતાજીએ શું કર્યું નરસિંહે શું કર્યું સમર્યા વૈકુંઠ નાથજી હે વિષ્ણુ કે છે સમર્યા વૈકુંઠનાથજી અને વૈકુંઠનાથજીને શું કહ્યું ત્રિકમજી ત્રેવડમાં રહેજો હવે ત્રિકમજી ત્રેવડ મારે જો એટલે તમે બધી વ્યવસ્થા કરજો હો સંભાળજો હવે મારી લાજ તમારે હાથ હા તો દીકરીનું સીમન છે અને ગમે એવો સાધુ પિતા હોય પણ દીકરીને માટેનો એનો પ્રેમ એ તો એવો ને એવો જ રહ્યો હોય તાજો રહ્યો હોય અને બે ચાર અને સરસ વર્ણન ચાલે છે કે કેવા કેવા બે ચાર પોતાના જેવા ભક્તોને લઈ અને એક ગાડું લઈ અને સાવ ગરીબની જેમ મહેતોજી પહોંચી ગયા પોતાની દીકરીને ઘેર એટલે દરિદ્ર મહેતાજી દીકરીને ઘેર પહોંચે છે અને ત્યાં ત્યાં એની કસોટી શરૂ થાય છે સરસ બધું વર્ણન ચાલે છે બધા એને નાહવા માટે એવું ગરમ પાણી આપે છે કે નહીં શકાય નહીં એટલે મહેતાજી મલાર ગાય અને વરસાદ પડે એટલે પેલા ગરમ પાણીની અંદર એ બધું પાણી ઉમેરાય અને મહેતાજી નહીં શકે અને મહેતાજીને ઉતારો કેવો આપ્યો જ્યાં જા જુવા અને ઝાઝા માકડ માકડને ચાંચડથી ભરાયેલી એવી જગ્યાએ એમને ઉતારો આપ્યો છે પણ મહેતાજી તો ભજન ગાય છે અને આનંદ કરે છે એની સાસુ એની વડ સાસુ આ બધી જે ત્યાંની સન્નારીઓ છે એ બધાને થાય છે કે આ શ્રીરંગ મહેતાએ બોલાવ્યા તો ખરા પણ નાગરી નાતમાં મને નાગરી નાચ છે પાછી જે રીત રિવાજની બહુ પાકી છે એટલે કે છે કે આ તો આપણું નાક કપાવશે કારણ કે બધો વ્યવહાર તો કરવો પડશે એ કોણ કરશે અને આ ભાઈ આ વૈરાગી આ સાધુ એ તો શું કરશે તો કે આ શંખ મહેતોદી ફૂંકશે છાબમાં તુલસી દલ મુકશે વૈરાગી હરિના ગુણ ગાશે એટલે મોસાળું સૌ પૂરું થશે અહીંયા તો આવી સ્થિતિ છે કે મોસાળું કેવી રીતે પૂરું થશે કે તો દી શંખ ફૂંકશે અને વૈરાગી હરિગુણ ગાશે અને બધા તાળીઓ પાડશે મંજીરા વગાડશે નાચશે એમ તો કંઈ થાય આપણે તો આપણા કુટુંબ પ્રમાણે આપણી સામાજિક પ્રતિષ્ઠા પ્રમાણે બધાને કંઈક કંઈક આપવું પડે બધી વેચણ કરવી પડે એટલે સાસુ કે કે કંઈ નહીં થોડુંક આછું પાતળું પણ કશુંક આપવું જોઈએ સાસુ કે ના ના જવા દો અને પિતા તો ઠાલે હાથે આવેલા છે કુંવરબાઈનો જીવ કકળી ઉઠે છે એને થાય છે કે મારી મા મરી ગઈ એટલે આ દિવસ જોવાનો આવ્યો ને જો માં જીવતી હોત તો એણે બે પૈસા બચાવી રાખ્યા હોત આવા કોઈક પ્રસંગ માટે અને કંઈક લાગે એવો થોડોક વ્યવહાર કર્યો હોત એટલે કુંવરબાઈનું હૃદય કકળી ઉઠે છે અને એ માને યાદ કરે છે આ અદભુત પ્રસંગ છે કે માં અને દીકરીનો જે સંબંધ છે એ પ્રેમ સંબંધ ઉપરાંત એક વ્યવહારનો સંબંધ છે માં અને દીકરીનો સંબંધમાં માનો સંબંધ ચિંતાનો છે બાપ અને દીકરીના સંબંધમાં બાપનો સંબંધ પ્રેમનો અને અત્યંત સ્નેહનો છે એ દીકરીની ચિંતા કરતો નથી એવું નથી પણ ઓછી છે કે ઈશ્વર જે કરશે ધારશે એ થશે પણ માં હંમેશા ચિંતા કરે છે દીકરીની કે દીકરીને આ જોઈશે દીકરીને આ જોઈશે દીકરીને આ જોઈશે દીકરીનો જન્મ થાય ત્યારથી માં કટકી કટકી સોનું ભેગું કરવા માંડે ત્યારથી માં સારા લુગળા પહેરે કે આ સાડી રવા દો ને મારી દીકરી મોટી થશે ને પાછી જોઈશે એને આપવા માટે મા હંમેશા દીકરીની ચિંતા કર્યા કરે આ આપણા સમાજની પરંપરા છે એટલે કુંવરબાઈ કહે છે કે ઘડો ફૂટે જેવી ઠીકરી એવી માં વિનાની દીકરી ગોળ વિના મોળો કંસાર એવો માત વિના સૂનો સંસાર આ માં મરી ગઈ અને મારા જીવનની બધી મીઠાશ ચાલી ગઈ મીઠા મધુ ને મીઠા લો એથી મીઠી તે મોરી માતરે મીઠી માં હવે ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર થઈ ગયો સાવ મોડો ફક્ત બહુ ચિંતા કરે છે અને એને થાય છે કે નમાયાનો શો અવતાર નમાયા નમાયા એટલે મા વિનાના આ નમાયા જે હોય એમનો શો અવતાર એમને તો ભગવાને લઈ લેવા જોઈએ કારણ કે નિર્ધનને સૌ ઘેલો કે નિર્ધનને બધા કેવા કે લો કે અને આ પિતાજી આ આવી ગયા છે પણ છતાંય કુંવરબાઈને થાય છે કે પિતાજીને મળીએ તો ખરા પિતાજી આવ્યા છે તો પિતાજીને મળીએ પિતાજીને પ્રેમપૂર્વક મળવા જાય છે એટલે પિતાજી એને આશ્વાસન આપે તું શું કરવા ચિંતા કરીશ મોસાણું કરશે વૈકુંઠ નાથજી તારું મોસાણું તો કરશે વૈકુંઠ નાથજી એટલે તું ચિંતા ના કરતી એટલે જરાક એને ધીરજ બેઠીએ એને થોડી હિંમત આવી એટલે સાસુ પાસે ગઈ કે મારા પિતાજી આવ્યા છે અને કહે છે કે મોસાણું કરશે વૈકુંઠનાથજી એટલે કંઈક લાવ્યા હશે સાથે એ વગર આટલું હિંમતપૂર્વક વિશ્વાસપૂર્વક કે નહીં એટલે તમે થોડુંક આછું પાતળું કંઈક હોય તો વ્યવહારમાં જે કંઈ થતું હોય એ થોડુંક લખો લખો કાગળમાં જોઈએ શું શું જોઈએ એક કાગળમાં એક યાદી બનાવો લખો કાગળમાં જોઈએ શું એટલે સાસુ કે છે કે સૌને તુલસી દલ આપશે આ તારો પિતા બધાને એક એક તુલસીનું પાંદડું આપી દેશે એ લાવ્યો હશે પણ તુલસી લાવ્યો હશે અને બધાને એક એક તુલસી દલ આપી દેશે એકલો પ્રસાદ પણ ઘણું ભારે માણસ મનમાં થોડીક આશા પણ છે અને આની થોડીક ઠેકડીને હસી થાય એવી ઈચ્છા પણ છે રખે ને વૈકુંઠનાથજી મોસાળું કરવાના હોય તો માલામાલ થઈ જઈએ વૈકુંઠનાથજી સાથે હોય શ્રી સ્વયં વિષ્ણુ ભગવાન આવીને મોસાળું કરવાના હોય તો પછી આપણે લખવામાં શું કરવા કશું બાકી રાખવું અને ધારો કે નહીં લાવે તો આપણા વેવયની ખરેખરી હંસી થશે ભલેને થતી આપણે શું ચિંતા એટલે વડ સાસુ ઘણું ભારે માણસ એણે શું કહ્યું અરે ભાઈ ઉભા રહો ઉભા રહો જેને સ્નેહ સાંભળ્યા સાથ તેને શાની ખોટરે લખાવો એમ એક યાદી કરાવો જેને સ્નેહ સાંભળ્યા સાથ તેને વળી શી ખોટર એને લખે શરીથી ન પડે પૂરું જુઓ સરસ કવિ કહે છે લખે શરીથી ન પડે પૂરું એવું એણે એણે એટલે વર્ષા શું હોય એવું એણે લખાવ્યું રે એણે એવું લખાવ્યું કે આ જોઈશે ને તે જોઈશે ને ફરાણું જોઈશે ને ઢીકણું જોઈશે ને મોટું કુંવરબાઈ તો એ બધું લાંબુ લચક એવું લિસ્ટ જોઈ યાદી જોઈ અને બિચારી દુઃખી થઈ ગઈ અને એનાથી મનમાં ને મનમાં બોલી જવાય છે દાટ વાળ્યો રે દોષીએ આ વર્ષા શું આ વળી એમને મેં ક્યાં કહ્યું દાટ વાળ્યો દોષીએ અને આ જીવનનો પરમ આનંદ પિતાની હસીમાં બદલાઈ જશે કેવું મોટું દુઃખ દીકરી માટે એટલે આવો એક અવસર પિતાની હસીના એક દુઃખદ પ્રસંગની અંદર બદલાઈ જાય એક કુંવરબાઈ માટે બહુ તકલીફની વાત છે એટલે શોક કરતી હોય છે અને પછી વળી પાછી એ યાદી લઈને પિતાની પાસે જાય છે પિતા તો પિતા છે નરસિંહ મહેતો છે તારે ને મારે ચિંતા શેની નરસિંહ મહેતા કહે છે તારે ને મારે ચિંતા શેની મોસાણું કરશે શ્રી હરિ તું ચિંતા ના કર અને જે બારમું કડવું છે એમાં નરસિંહ મહેતા કરતા લઈને ઈશ્વરને જે અરજ કરે છે એક તમારો આધાર રહે તમારો એક જ હવે આધાર છે આ દીકરીને હું તો મારે તો કાંઈ જોઈતું નથી પણ હવે આ દીકરી એ હાંસી પાત્ર થાય છે એને શ્રીમંત આવ્યું છે અને કશુંક તમારી પાસે માગીએ છીએ શ્રી હરિ નરસિંહ મહેતા માટે હાજરા હજુર છે અને એ રીતે એ ઈશ્વરને વિનંતી કરે છે અને ઈશ્વરને કહે છે કે હવે માત્ર મારી લજ્જા જવાનો સવાલ નથી મારી તો લજ્જા છે જ નહીં મને તો કંઈ શરમ જેવું છે જ નહીં જે કંઈ લજ્જા થશે જે કંઈ ઉપાધિ આવશે એ તારે માથે આવશે અને કે જે મારે મન તારો વિશ્વાસ મારે તો એક માત્ર તારો વિશ્વાસ છે તારામાં અત્યંત શ્રદ્ધા છે તું જે કંઈ કરીશ એ ઉત્તમ રીતે કરીશ અને આ પ્રાર્થના સાંભળીને જુઓ જ્યાં વૈકુંઠ પતિ બેઠા છે વૈકુંઠ પતિએ તરત ગરુડજીને બોલાવ્યા ગરુડજી ધાજો રે જલ્દી આવી જાઓ ગરુડજી કે કેમ અરે કે સંકટ સમય આવ્યો છે આપણે એકદમ તત્કાળ જેવી સ્થિતિમાં છે એવી સ્થિતિમાં આપણે પહોંચી જવાનું છે પણ ગરુડજી કે ક્યાં અરે કે તમે તૈયાર થઈ જાઓ અને જુઓ થયા શેઠ તે સારંગ પાણી રે સારંગ પાણી વૈકુંઠપતિ અને સાથે લક્ષ્મી થયા શેઠાણી રે હ અને સાથે નંદ સુનંદ ગરુડજી રે માથે અનેક ઘાસડી રે અને રથમાં અનેક સામગ્રી રે એમ કરી અને આવી જાય છે વૈકુંઠનાથ પોતે